તો ગુજરાતમાં ચોમાસું નબળું પડ્યું છે. વધુ એક હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું પણ અનુમાન છે કે કાલે વિધિવત પ્રવેશ બાદ ચોમાસું નિષ્ક્રિય થયું. કાલે એક સપ્તાહ સુધી સારા વરસાદની શક્યતા નથી. રાજ્યમાં છૂટોછવાયો વરસાદ ચાલુ રહેશે તેવું હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું આકલન છે. વલસાડ, વાપી અને નવસારી સુધી હવામાન વિભાગ તરફથી જાહેરાત પણ કરી દેવામાં આવી કે ત્યાં સુધી ચોમાસું પહોંચી ગયું છે. પણ ત્યાં પહોંચતાની સાથે જ ગત રાત્રેથી ચોમાસું નિષ્ક્રિય થઈ ગયું છે. મોન્સૂન બ્રેકની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને હાલ અરબી સમુદ્રની અંદર કોઈ પણ એવું પ્રેશર નથી જેને કારણે આ ચોમાસું આગળ વધે. એટલે આ મોન્સૂન બ્રેકની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ લગભગ હવે એક વીક સુધી એટલે એક સપ્તાહ સુધી આ મોન્સૂન બ્રેકની પરિસ્થિતિ જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે ખાસ કરીને એક અઠવાડિયા સુધી રાજ્યની અંદર કોઈ ધોધમાર સાર્વત્રિક વરસાદો થાય તેવી શક્યતાઓ દેખાતી નથી.